તેવા મામાલિકીના રસ્તે રખડતા ડ્રોનને પકડવા માટે નગરપાલિકા તંત્ર કાર્યરત થયું છે તો આવનારા દિવસોમાં આ કામગીરી અંગે નગરપાલિકા તંત્ર કડક વલણ અપનાવશે। कच्छना पाटनगर भूज शहर नी वात करवामां आवे तो भूज शहर में रखड़ता ढोर नी समस्या एक कायमी समस्या बनी गई छे अने आ माटे रखड़ता ढोर ने योग्य सुरक्षा मळी रहे ते माटे नगरपालिका तंत्र द्वारा भूजना आरटीओ पासेना विस्तार में एक वाड़ो पण बनावामां आव्यो छे। कोरोनाना कपरा समयने कारणे थोड़ा समय माटे रखड़ता ढोर ने पकड़वानी कामगीरी नगरपालिका द्वारा बंद राखवामां आवी हती, परंतु हवे संपूर्ण स्थिति पूर्ववत थई गई छे त्यारे ढोर पकड़वानी कामगीरी पण नगरपालिका द्वारा शुरू करी देवामां आवी छे। तो नगर अध्यक्षना जणाव्या प्रमाणे तेओने माटे जे लीला चारानी व्यवस्था करवानी होय छे ते व्यवस्था हवे नगरपालिका नहीं करे, परंतु भूज शहेरमां जेटली पण सामाजिक संस्थाओ आवेली छे अने दाताओना सहयोगथी तेओने लीलो चारो मळी रहे ते माटे नगरपालिका द्वारा व्यवस्था करवामां आवी छे। तो आवनारा दिवसोमां 2-3 गौशाळा साथे पण नगर अध्यक्षनी वात चालू छे अने जो गौशाळा तरफथी योग्य प्रत्युत्तर मळशे तो आ ढोरने नगरपालिका गौशाळामां ट्रांसफर करी देशे के जेथी करी अने अन्य ढोरने आपणे आ वाड़ामां पूरी शकीए। आ अंगेनुं आयोजन नगर अध्यक्ष घनश्यामभाई ठक्कर करी रह्या छे। आवो आ अंगे वधारे सांभळीए तेमना ज शब्दोमां। नगरपालिकाए अत्यार सुधी 115-120 टोरो पकड़ा है। 10-12 टोरो मालिको दंड भरी ने छोड़ी गया है। आ वक्त नगरपालिका आ बॉडी एक निर्णय लीधो है कि नगरपालिका अंदर थी आ टोरो माटे घासचारो खरीदवामां नहीं आवे। समाजना श्रेष्ठीओ समाजना आगेवानो अने नगरजनों पासेथी घासचारा माटे टेल नाखवामां आवशे। अने मने खूब ज आनंद अने खुशी थाय छे કે છેલ્લા 12-15 દિવસથી અવિરતપણે અમે આ ઢોરો પકડવાની ઝુંબેશ ચાલુ રાખી છે। આ ઝુંબેશની અંદર અમને જે જે જેટલી ઘાસચારાની જરૂરિયાત છે, એ ભૂદવાણા મહાજન હોય, સર્વસેવા સંઘ હોય, નવીનભાઈ આયા હોય, તુલસીદાસભાઈ જોશી હોય, અશોકભાઈ ઠક્કર હોય, એ ઘણી બધી સંસ્થાઓ દ્વારા અમને પૂરું કરવામાં આવે છે। આવનારા દિવસોની અંદર 2-3 ગૌશાળાથી મારી વાત ચાલુમાં છે। આ ઢોરો અમે ત્યાં સ્થળાંતર કરી દેશું અને ભુજની અંદર બીજા રખડતા ભટકતા ઢોરો પકડવાનું અમે ચાલુ કરી દેશું। આજે પણ અમારી પ્રક્રિયા ચાલુ છે, પણ અમારી જે વાળો છે એની લિમિટ અને મર્યાદા ઢોરો રાખવાની, કારણ કે ઢોરોને પણ તકલીફ ન થવી જોઈએ એ જોવાની અમારી જવાબદારી છે। એટલે આવનારા દિવસોની અંદર આ ઢોરનો સ્થળાંતર કરી અને મોટે પાયે ફરી પાછા ઢોર પકડવાનું ચાલુ કરશું। હું આપણા માધ્યમ દ્વારા જાહેરમાં જે ચરો વેચે છે એમને વિનંતી કરું છું કે તમે ચરો વેચવાનો બંધ કરી દો। મેં ચરો પણ જપ્ત કર્યો છે, છકડાઓ પણ જપ્ત કર્યા છે, પણ જો આવનારા દિવસોની અંદર આ લોકો નહીં સુધરે તો નગરપાલિકા પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરશે એની હું ચીમકી આપું છું। કોઈને પણ ખુલ્લામાં ઘાસચારો વેચવાની મંજૂરી ના આપે। આવનારા દિવસોની અંદર આમનો ઘાસ અમે જપ્ત કર્યો છે, છકડાઓ અમે જપ્ત કર્યા છે। જો હવે આ લોકો ઘાસચારો વેચવાનો ચાલુ રાખશે તો એમના સામે પોલીસ ફરિયાદ કરતાં પણ નગરપાલિકા ખચકાશે નહીં। અત્યારે 2500 રૂપિયા પર ઢોર દંડ છે। આવનારા દિવસોની અંદર આ દંડ પણ અમે વધારવા જઈ રહ્યા છીએ। એટલે જે ઢોર માલિકો માત્ર ને માત્ર ઢોરનું દૂધ લઈ અને ઢોરને રેટા મૂકી દે છે એમને પણ આપણા માધ્યમ દ્વારા કહેવા માગું છું કે આપ આપના ઢોર આપની પાસે રાખો, શહેરમાં ખુલ્લા ન મૂકો। આવનારા દિવસોની અંદર નગરપાલિકા આના બાબતે સઘન ઝુંબેશ ઉપાડવાની છે। એટલે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ આપના ઢોરને આપની પાસે રાખો, એની સામે પોલીસ ફરિયાદ કરવી પડે।